મિર્ચી મોર્નિંગ. ટ્રાફિકના નિયમો સમજાવતા ગણેશજી, બ્લડ ડોનેશન કરતા ગણેશજી, ક્રિકેટ રમતા ગણેશજી, અવનવી જાતના પાંડાલ જોવા મળે છે ગણેશોત્સવમાં. લોકો પોતાની ક્રિએટિવિટી દર્શાવતા હોય અને અલગ અલગ રીતે ગણેશજી બનાવતા હોય. કોઈ ચોકલેટમાંથી ગણેશજી બનાવે, કોઈ શાકભાજીમાંથી બનાવે, કોઈ ફ્રૂટ્સમાંથી બનાવે. મેં તો કારેલામાંથી બનેલા ગણેશજી જોયા છે. માટીથી તો બનાવે જ, કોઈ બ્રેડના ગણેશજી પણ બનાવે. આ બધું મેં જોયું છે, ગપ્પા નથી મારતો. અને ડેકોરેશન જ્યારે કર્યું હોય ત્યારે મોટાભાગના લોકો દર્શન કરતી વખતે એમ કહે કે કેવી સુંદર મૂર્તિ છે, બરાબર. હવે સુંદરતા એ આપણી આંખોમાં છે, આપણા મનમાં છે. બાકી તમે કોઈ રશિયનને, કોઈ કોરિયનને, કોઈ જેપનીઝને, કોઈ અમેરિકનને એલિફન્ટ ગોડ ગણેશજીની મૂર્તિ બતાવો અને એમ કહો કે આ જો કેટલું બ્યુટીફુલ, તો એમ કહે કે આ સુંદર છે. મોટું હાથીનું માથું, એમાં માણસના હાથ પગ, સુપડા જેવા કાન, દુંદાળા દેવ, મોટું પેટ, નાનકડું વાહન ઉંદર જેવું. આમાં સુંદર બીજાના માટે શું છે? આપણી સાંસ્કૃતિક અને સામાજિક સમજ આપણને ગણેશજી સુંદર દેખાડે છે, કારણ કે આપણે એનું સિગ્નિફિકન્સ સમજીએ છીએ કે ભાઈ મોટું માથું એટલે વિઝડમ, ડિટર્મિનેશન, પાવર એનું પ્રતીક છે, અને નાની આંખો એ ઝીણવટથી ચકાસણી ભરી નજર રાખવાનું, વિવેક રાખવાનું પ્રતીક છે. મોટા કાન એટલે સાંભળો બધું, અને મોટું પેટ એટલે સાંભળીને પેટમાં વાત રાખવાની, બધે કહી નહીં દેવાની, જેમ તેમ એલફેલ નહીં બોલી નાખવાનું, મૌનનું સિમ્બોલ છે. નાનું વાહન એ ઈગો દૂર રાખવાનું પ્રતીક છે કે ભલે આટલા વિશાળ કાય દેવ છે, સૌથી પહેલા પૂજાતા દેવ છે, પણ એમનું વાહન કેટલું નાનું છે, એટલે એમને ઈગો નથી, અહંકાર નથી, મોટા વાહનનો મોહ નથી. જે હોય તે સ્વીકારવાની આખી વાત ગણેશજી આપણને શીખવે. આમાં બહુ મહત્વપૂર્ણ વાત છે આખી સુંદરતાની, કે ગણેશજીની મૂર્તિ ભલે આપણને સુંદર લાગે પણ કોઈ બીજાના દ્રષ્ટિકોણથી એ સુંદર નથી, અને તે છતાં આપણે એમાં સુંદરતા જોઈ શકીએ છીએ, કારણ કે આપણી સમજ સાંસ્કૃતિક અને સામાજિક રીતે ખીલેલી છે. ગણેશજી એક બહુ સરસ મેસેજ આપે છે આપણને કે તમે જેવા છો ને એવા પોતાની જાતને સ્વીકારો. આપણે ત્યાં તો કેટલા બધા લોકો પોતાના શારીરિક જે ત્રુટિ હોય એને સ્વીકારી જ નથી શકતા કે હા હું કેટલો જાડો છું, હા હું કેટલો પાતળો છું, હા હું બીજા જેવો સુંદર નથી દેખાતો, નથી દેખાતી, વોટએવર. ગણેશજી મેસેજ આપે છે કે તમે જેવા છો એવા પોતાની જાતને સ્વીકારો, વિશ્વ તમને ચોક્કસ સ્વીકારશે, તમારી હયાતીને પૂરેપૂરી રીતે સેલિબ્રેટ કરો. સુંદરતા એ આપણી આંખોમાં છે, આપણા મનમાં છે. આવો એક સુંદર મેસેજ ગણેશોત્સવ આપણને આપે છે. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.